નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર તેનો ભાગ 3 આજે આપણે ભણીશું. ભાગ 1 અને ભાગ 2 માં આપણે ઘડિયાની ગણતરી કરવાનું, ભાગાકારના દાખલા, નાના કૂદકા મારતા પ્રાણીઓ વગેરે વિશે આપણે આગળ સમજી ગયા. હવે ભાગ 3 માં આપણે ભણીશું પાના નંબર, તમારું પુસ્તક ખોલો, પાના નંબર 128 બાળકો અને તેમના દાદાજી, તેના વિશે આપણે થોડુંક સમજીશું પહેલા, પછી આપણે ભાગાકારના દાખલા ભણીશું કાપા પર. એટલે સૌથી પહેલા પાના નંબર 128 કાઢજો તમે, અને બાળકો અને તેમના દાદાજી તેના વિશે આપણે થોડીક સમજ મેળવીએ. રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશ તેમના દાદાજી પાસે મેળામાં જવા માટે પૈસા માગ્યા. આ બધા છોકરાઓએ તેમના દાદાજી પાસે પૈસા માગ્યા. ક્યાં જવું હતું? એ લોકોને મેળામાં જવું હતું, મેળામાં જવા માટે પૈસા માગ્યા. મારી પાસે મારા ખિસ્સામાં 70 રૂપિયા છે, મને જણાવો હું કેવી રીતે તમને સરખા ભાગે વહેંચી શકું. જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે. દાદાજીએ શું કહ્યું કે મારી પાસે 70 રૂપિયા છે, હવે તમે બધા મને જણાવો કે આ પૈસા છે એ તમને બધાને હું કેવી રીતે વહેંચું. જો તમારો જવાબ સાચો હશે તો હું તમને પૈસા આપીશ, તેવું દાદાજી કહે છે. જુઓ આ દાદાજીનું ચિત્ર, અને દાદાજી તેવું કહે છે તમારા પુસ્તકમાં પણ તમે જુઓ. પછી એમાં રીત બતાવી છે કે દાદાજી કેવી રીતે પૈસા મેળવશે. તો બાળકો કહે છે, પહેલી રીત છે, રાશિ અને સીમાએ થોડી વાર વિચાર કર્યો અને કહ્યું, અમને ખબર છે કેવી રીતે 70/5 થાય. સીમાએ લખવાનું શરૂ કર્યું અને કહ્યું, જો અહીંયા ચિત્રમાં આપેલું છે 70/5 કરેલા છે, તો 5 એકા 5 ભાગ ચલાયો છે અને પછી 0 છે તે ઉપર મૂકેલું છે, એટલે પહેલાં હું દરેકને 10 રૂપિયા આપીશ. સીમા, રાશિ અને સીમાએ કેવી રીતે વહેંચણી કરવાનું નક્કી કર્યું, તો પહેલાં હું દરેકને 10 રૂપિયા આપીશ, એટલે મેં 5×10 એમ 50 રૂપિયા વહેંચ્યા. હજુ મારી પાસે 20 રૂપિયા વધ્યા, કારણ કે દાદાજી પાસે કેટલા પૈસા હતા? 70 રૂપિયા હતા, એટલે 50 રૂપિયા વહેંચી ગયા, તે ઉપરાંત 20 રૂપિયા વધ્યા. હવે 20 રૂપિયાની વહેંચણી કરવાની છે. રાશિએ તેને આ રીતે પૂર્ણ કર્યું. તેણે કહ્યું, મેં દરેકને ₹4 વધારે આપ્યા એટલે મેં 20 રૂપિયા વહેંચ્યા. પછી એણે 4 રૂપિયા વધારે વહેંચ્યા એટલે 20 રૂપિયા વહેંચાઈ ગયા. હવે કશું વધ્યું નથી અને બધા પૈસા સરખા ભાગે વહેંચાઈ ગયા. તો દરેકના ભાગે 10 વત્તા 4 = 14 રૂપિયા આવે. દરેકને ભાગે કેટલા આવે? 14 રૂપિયા આવશે, તેવું એમણે ગણતરી કરીને દાદાજીને કહ્યું. પછી બીજી એક રીત આપેલી છે પાના નંબર 29 ઉપર, એ પણ આપણે જોઈ લઈએ, જરા સમજી લઈએ. મૃદુલ અને લોકેશ 70/5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. લોકેશે કહ્યું, હું દરેકને ₹5 આપું. એ પહેલાં શું કરે છે કે દરેકને 5 રૂપિયા આપે છે. મેં 5×5 એમ 25 રૂપિયા વહેંચ્યા. પછી મેં દરેકને 6 રૂપિયા વધારે આપ્યા. પહેલાં 5×5 રૂપિયા વહેંચી દીધા અને પછી દરેકને 6 રૂપિયા વધારે આપ્યા, એટલે મેં ₹30 વધારે વહેંચ્યા. હવે મારી પાસે આટલા રૂપિયા વધ્યા, તો કશું વધ્યું નહીં, એટલે તેણે એ રીતે ગણતરી કરી અને 70 રૂપિયાની વહેંચણી કરી. બાકી બધે રૂપિયા લોકેશે કેવી રીતે વહેંચશે? પૂર્ણ કરો તો દરેક બાળકને 5×6×3 = 14 એ રીતે રૂપિયા વહેંચવા પડે. પહેલાં 5 રૂપિયા આપે દરેકને, પછી 6 રૂપિયા આપે અને પછી 3 રૂપિયા આપે, તો કેટલા થાય? 14 રૂપિયા થાય.
તો એ રીતે તેણે વેચવાનું નક્કી કર્યું. તમારો જવાબ ચકાસો, તમારા જવાબને 5 વડે ગુણો અને જુઓ કે તમારો જવાબ તે છે. શું તમારો જવાબ સાચો છે? તો હા, જવાબ સાચો છે. તમારી રીત હવે તમારી પોતાની રીત પ્રમાણે રૂપિયા 70 સરખા ભાગે 5 લોકોને વહેંચો. જો તમે ઈચ્છો તો દરેકને 2 રૂપિયા આપીને શરૂઆત કરી શકો છો, અથવા તો તમે દરેકને રૂપિયા 11 આપીને પણ શરૂઆત કરી શકો છો. એ આપણી રીતે કરવાનું છે. હવે એની નીચે ભાગાકાર આપેલા છે, પ્રયત્ન કરો, તે આપણે કાપા ઉપર સમજીશું અને બધા દાખલા ભણીશું. તો બધા કાપા ઉપર જોશે, બધાનું ધ્યાન કાપા ઉપર રાખો. તો 65/5 છે પહેલો કરવાનો જે દાખલો છે, એ 65/5 છે. તો સૌથી પહેલા આપણે 5 નો બળ્યો બોલવો પડશે આમાં. તો 6 થી વધવું ના જોઈએ. તો 5 એકા 5 ભાગ ચાલશે, 6 માંથી 5 જશે તો 1 રહેશે. આ 5 છે એને નીચે ઉતારીએ તો 15 થયા. તો 5 ના ઘડિયામાં 15 આવે છે. તો આપણે ઘડિયો બોલીએ એટલે આપણને ખ્યાલ આવશે. 5 એકા 5, 5 દૂ 10, 5 કરી 15 આવે ને 15. તો અહીંયા 3 લખીશું અને અહીંયા લખીશું 15. 5 કરી 5 કરી 15. તો 5 માંથી 5 જશે તો 0, 1 માંથી 1 જશે તો 0. આ ભાગાકાર પૂર્ણ થયો. હવે ખ નામનો ભાગાકાર લેશું આપણે. તો જો અહીંયા 2 છે તો આની અંદર આપણે 2 નો ઘડિયો બોલવો પડશે. કયો બોલવો પડશે? 2 નો ઘડિયો. તો 2 ના ઘડિયામાં 8 આવે છે, બોલો. તો હા, 2 ના ઘડિયામાં 8 આવે છે. તો આપણે ઘડિયો બોલીએ બરાબર. 2 એકા 2, 2 દૂ 4, 2 ત્રણ 6, 2 છ 8, 2 છ 8. 4 ને ઉપર લખશું, 8 ને નીચે લખશું. 8 માંથી 8 જશે તો 0. પછી આ 4 છે અને નીચે ઉતારશું આપણે. તો 2 ના ઘડિયામાં 4 તો આવે છે, 2 એકા 2, 2 દૂ 4 બરાબર. તો 4 માંથી 4 જશે તો 0 અને આ પણ 0. 43 ભાગ પડાયો એટલે 43 જવાબ આવ્યો. હવે ગયો દાખલો જોઈએ. 69/3 છે તો આમાં આપણે કયો ઘડિયો બોલીશું? બોલો જોઈ, 3 નો. કયો ઘડિયો બોલીશું? 3 નો. અહીંયા 3 લખ્યા છે એટલે આપણે 3 નો ઘડિયો બોલીશું. તો 3 એકા 3, 3 દૂ 6 આવશે. કેટલા આવશે? 6. 6 ની 6 આવે છે એટલે 6 થી આગળ વધવું ના જોઈએ. તો 3 દૂ 6 આવશે. 6 માંથી 6 જશે તો 0. આ 9 છે તેને નીચે ઉતારશું આપણે. તો હવે 3 ના ઘડિયામાં 9 આવે છે, હા. તો આપણે 3 નો ઘડિયો બોલીશું. 3 એકા 3, 3 દૂ 6, 3 કરી 9. તો અહીંયા 3 લખશું ઉપર આપણે અને અહીંયા 9 લખશું. 9 માંથી 9 જશે તો 0 અને આ 0. 23 ભાગ પડાયો એટલે 23 જવાબ આવ્યો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે ભાગાકારના દાખલા ગણવાના હોય છે. એકદમ નાના અને સિમ્પલ દાખલા છે, તમને આવડે એ વાત છે. હવે છે 90/6, તો એને પણ આપણે જોઈ લઈશું. તો આમાં 6 નો ઘડિયો બોલવો પડશે. કયો બોલીશું? 6 નો ઘડિયો. 6 એકા 6, 9 અને 6 ની બાદબાકી કરશું. 9 માંથી 6 જશે તો 3 રહેશે અને આ 0 છે તેને નીચે ઉતારશું એટલે આ કેટલી રકમ થઈ ગઈ? 30 થયા. કેટલા થયા? 30. તો 6 ના ઘડિયામાં 30 આવે છે, બોલો જોઈ. 6 એકા 6, 6 દૂ 12, 6 તરી 18, 6 6 24, 6 5 30. કેટલા આવ્યા? 6 5 30. તો 5 અહીંયા ઉપર લખશું આપણે, 30 ને નીચે લખશું. પછી 0 0, 3 માંથી 3 જશે તો 0. આ ભાગાકાર પૂરો થઈ ગયો. ભાગફળ કેટલું આવ્યું? 15. હવે આગળ ચલો દાખલો જોઈશું આપણે. તો એમાં પણ 72/4 છે. કેટલા છે? 72/4. તો 4 નો ઘડિયો બોલશું આની અંદર. તો 4 એકા 4 આવશે. પછી 7 માંથી 4 ભાગ થશે તો કેટલા વધશે? 3 વધશે. કેટલા વધશે? 3. પછી આ 2 છે તેને નીચે ઉતારશું. આ 2 છે તેને નીચે ઉતારશું. હવે 4 ના ઘડિયામાં 32 આવે છે તો આપણે ઘડિયો બોલવો પડે. તો આપણને ખ્યાલ આવે કે હા, 32 આવે છે કે નથી આવતા. તો 4 નો ઘડિયો આપણે બોલવાની શરૂઆત કરીએ.
9 તો 10 માંથી 9 જશે તો 1 વધશે અને 8 ને આપણે નીચે ઉતાર્યા તો 9 ના ઘડિયામાં 18 આવે છે 9 એકા 9 9 2 18 તો બે અહીંયા ઉપર લખશું 18 ને નીચે લખશું 8 માંથી 8 જશે તો 0 1 માંથી 1 જશે તો 0 12 ભાગફળ આવ્યું એટલે 12 જવાબ આવ્યો એટલે પછી છે 232 ભાગ્યા 2 છે 232 ભાગ્યા 2 તો એનો પણ આપણે આમાં આપણે 2 નો ઘડિયો ભૂલશું અને આપણે ભાગાકાર આગળ કરીશું તો સૌથી પહેલા 2 એકા 2 ભાગ ચાલશે 2 એકા 2 તો 2 માંથી 2 જશે તો 0 પછી આ ઉતાર્યા આપણે 3 ને નીચે ઉતાર્યા તો ફરીથી આપણે 2 એકા 2 ભાગ ચાલશે કારણ કે 2 નું 4 થઈ જાય તો 3 કરતા વધી જાય તો એ રીતે ભાગાકાર ભાગ ચાલશે નહીં તો 2 નું 2 2 એકા 2 ભાગ ચાલશે પછી 3 માંથી 2 જશે તો 1 અને આ 2 છે તેને નીચે ઉતારશું આપણે હવે ભાગાકાર આગળ આપણે વધારીશું કે 12 આને બરાબર છે અહીંયા 12 થયા 2 નીચે ઉતાર્યા એટલે 12 થયા તો 2 ના ઘડિયામાં 12 આવે છે હા આવે છે ને હા તો બોલો હવે ઘડિયો આપણે બોલીએ 2 એકા 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 તો 6 ને ઉપર લખશું અને 12 ને નીચે લખશું 2 માંથી 2 જશે તો 0 1 માંથી 1 જશે તો 0 એટલે 116 ભાગફળ આવ્યું એટલે આ જવાબ આવ્યો તો 3 અંકવાળા દાખલા પણ આ રીતે આપણે કરી શકીએ હવે એક છે તો દાખલો જોઈશું 428 ભાગ્યા 2 તો આમાં પણ આપણે 2 નો જ ઘડિયો બોલવાનો છે કયો બોલવાનો છે 2 નો તો 2 2 4 આવશે કેટલા આવશે 4 2 2 4 4 માંથી 4 જશે તો 0 આ 2 છે તેને નીચે ઉતારે આપણે એટલે 2 એકા 2 ભાગ ચાલશે 2 2 4 થાય ને કારણ કે 2 કરતા 4 મોટા છે એ વધી જાય આની કરતા વધવું જોઈએ રકમ વધવી જોઈએ નહીં તો 2 એકા 2 ભાગ ચાલશે 2 માંથી 2 જશે તો 0 અને 8 છે અને આ 8 છે અને નીચે ઉતારવાના આવી છે તો 8 નીચે ઉતાર્યા પછી 2 ના ઘડિયામાં 8 આવે છે તો હા 2 એકા 2 2 2 4 2 3 6 2 6 8 તો 2 6 8 તો 8 માંથી 8 જશે તો 0 અને આ 0 214 ભાગફળ આવ્યું એટલે આ શું થયું જવાબ આવે કહેવાય ભાગફળ એ જવાબ ભાગાકારમાં એ નીચે જે આવે એને શેષ કહેવાય પરંતુ જે ભાગફળ આવે તે જ જવાબ કહેવાય ભાગાકાર બરાબર છે તો આ રીતે આપણે ભાગાકારને સમજ્યા હવે પાના નંબર 130 પાડો પાના નંબર 130 હવે એમાં આપણે રકમ સમજીએ કે મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે જો મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી તેણે 6 મીણબત્તીઓનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે તો આનો આપણે ભાગાકાર કરવો પડશે શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે 204 ભાગ્યા 6 કરવું પડશે તો આની અંદર આપણે 6 નો ઘડિયો ભૂલવો પડે તો 20 થી નીચે આવે 20 થી ઓછી કરવામાં આવે એ રીતે આપણે ભાગ ચલાવવો પડે તો આપણે 6 નો ઘડિયો ભૂલશું 6 એકા 6 6 2 12 6 તરી 18 6 તરી 18 બરાબર છે 18 આવ્યા હવે 0 માંથી 8 બાદ નહીં થાય તો 10 બોલેશું 10 માંથી 8 જશે તો 2 અહીંયા 1 રહ્યું તો 1 માંથી 1 જાય તો 0 આ 4 છે તેને નીચે ઉતાર્યા હવે 6 ના ઘડિયામાં 24 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવો પડે તો 6 એકા 6 6 2 12 6 તરી 18 6 6 24 તો અહીંયા આપણે 4 લખશું અહીંયા 24 લખશું તો 6 6 24 થયા 4 ના 4 જશે તો 0 2 માંથી 2 જશે તો 0 એટલે 34 પેકેટ બનશે કેટલા બનશે 34 પેકેટ બનશે અહીંયા જવાબ લખીએ 34 પેકેટ બનશે હવે નીચે પાછો બીજો એક ક્વેશ્ચન આપેલો છે જો તે પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો તે કેટલા પેકેટ બનાવી શકે બરાબર છે તો એના માટે પણ આપણે 204
કારણ કે 12 2 24 તો વધી જાય 20 કરતા એટલે 12 એકા 12 ભાગ 4 છે શૂન્યમાંથી બે બાદ નહીં થાય એટલે 10 કો લઈશું તો 10 માંથી બે જશે તો 8 રહેશે અને એક માંથી એક જશે તો શૂન્ય પછી આ 4 છે એને નીચે ઉતારે તો કેટલા આયા 84 થયા તો 84 થયા તો બાકીના ઘડિયામાં 84 આવે છે તો આપણે ઘડિયો આખો બોલવો પડે તો 12 એકા 12 12 2 24 36 12 4 48 12 5 60 12 6 72 અને 12 7 84 આવ્યો તો અહીંયા આપણે 17 7 લખવા પડે 12 7 ને 84 7 ઉપર અને 84 નીચે લખો 4 માં 4 જશે તો 0 8 માં 8 જશે તો 0 એટલે 17 ભાગફળ આવ્યો 17 જવાબ આવ્યો તો અહીંયા આપણે જવાબમાં લખીએ કે 17 પેકેટ બનાવી શકે 17 પેકેટ બનશે આપણો જવાબ છે 17 પેકેટ બનશે અહીંયા 34 પેકેટ બનશે અને ત્યાં 17 પેકેટ બનશે કારણ કે તેમાં બે બાર કિંમતીઓ મૂકે છે એક પેકેટ મૈદા માટે પછી છે જવાબ છે એક રમત ઉત્સવ છે રમત ઉત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે તેઓ એક સરખી સાત સમાન હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે તો આના માટે આપણે ભાગાકાર કરવો પડે 161 ભાગ્યા 7 કરીશું આપણે તો આની અંદર આપણે 7 નો ભણ્યો બોલવો કયો ભણ્યો બોલવાનો 7 નો ભણ્યો તો આ બે અંક આપણે સાથે લઈશું તો 16 થી નીચે આવે તે રીતે આપણે ભાગ ચલાવવો પડે તો 7 એકા 7 7 2 14 લઈશું કેટલા લઈશું 14 છ માંથી 4 જશે તો 2 રે બનશે એક માંથી એક જાય શૂન અને આ એક છે એને નીચે ઉતારો એટલે થઈ ગયા 21 તો 21 આપણે થયા અને 7 ના ઘડિયામાં 21 આવે છે તો હા 7 એકા 7 7 2 14 7 તરીને 21 તો અહીંયા લખશું આપણે 3 ઉપર લખશું અને 21 ને નીચે લખશું એક માંથી એક જાય તો શૂન બે માંથી બે જાય તો શૂન એટલે 23 ભાગ પડાય તો આપણે લખી શકીએ કે દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ છે જવાબ દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ છે આપણને સવાલ એવો પૂછ્યો છે કે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ છે તેવું જવાબ આવે હવે એટલા વ્યવહાર કોયડા છે કે ચિત્ર જોઈને તેમાંની પ્રશ્નની રચના કરવાની છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સૃષ્ટિની દાદીએ તેને ઉટ પ્રશ્ન રચવાનું કહ્યું ઉટ પ્રશ્ન એટલે જવાબ આપેલો હોય અને એમાંથી તમે પ્રશ્ન ઉત્પન્ન કરો એને શું કહેવાય ઉટ પ્રશ્ન કહેવાય તો એમાં પહેલું એક આપણે જોઈશું જે ચિત્ર આપેલા છે અહીં રાખડીના 8 પેકેટ છે દરેક પેકેટમાં 6 રાખડી છે જો રાખડીના 8 પેકેટ છે 1 2 3 4 5 6 7 અને 8 તો 8 પેકેટ છે તો દરેક પેકેટમાં 6 રાખડી છે એવો આપણને જવાબ આપેલો છે પેકેટ કેટલા પેકેટ છે કેટલી રાખડીઓ છે તે બધું દર્શાવેલું છે હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે તો બધા પેકેટ થઈને કુલ કેટલી રાખડીઓ છે તો અહીં આપણે પ્રશ્ન બનાવી શકીએ કે બધા પેકેટમાં થઈને બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે કેટલી રાખડીઓ છે આવો પ્રશ્ન આપણે બનાવી શકીએ તો એમાં જવાબ આવશે 48 રાખડી શું આવશે 48 રાખડી કારણ કે 6 પેકેટ છે અને 8 પેકેટ છે અને દરેક પેકેટમાં 6 6 રાખડી છે તો 6 ગુણ્યા 8 કરો કે 8 ગુણ્યા 6 કરો 6 8 48 અને 8 6 48 એટલે આનો જવાબ પ્રશ્નનો જવાબ આવશે 48 રાખડી પછી આપણે એક બીજો પ્રશ્ન જોઈશું નીચે બીજો આપણે જોઈએ કે અહીં ખાંડના 10 પેકેટ છે જો આપણે જે પેકેટો આપ્યા છે એને વાળી ખાંડના છે શેના છે ખાંડના તો એ ખાંડના 10 પેકેટ છે સૌરભે બધા પેકેટના થઈ કુલ 110 રૂપિયા ચૂકવ્યા
10 પેકેટ ના કેટલા રૂપિયા ચૂકવ્યા એને 110 રૂપિયા ચૂકવ્યા સૌરભે તો એનો આપણે પ્રશ્ન બનાવવો હોય તો એક પેકેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા એવો આપણે પ્રશ્ન બનાવી શકીએ તો આપણે અહીંયા લખશું પ્રશ્ન કે એક પેકેટ માટે એક પેકેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂકવ્યા તો તમને ખ્યાલ આવે છે આમાં આનો જવાબ શું આવશે આનો જવાબ આવશે 11 રૂપિયા કેટલા આવશે 11 રૂપિયા આનો જવાબ આવશે 11 રૂપિયા એક પેકેટ ના 11 રૂપિયા ચૂકવ્યા ગણાય પછી છે ત્રીજા નંબરનું ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક સરખી છે જો અહીંયા વિદ્યાર્થીઓ 3 નંબરનો દાખલો જુઓ તમે તો બધા વિદ્યાર્થીઓ અહીંયા નાડી છે ઊભા છે કે પછી ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે કેટલી હાર છે 1 2 3 4 5 6 ને 7 હાર છે કેટલી છે 7 હાર કરેલી છે એટલે લાઈન છે 7 તો 35 વિદ્યાર્થીઓ છે તેમાં દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક સરખી છે તો તમારો પ્રશ્ન ગણો પ્રશ્ન આપણે બનાવવો હોય તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો આપણે ગણીને પણ કહી શકીએ કે 1 2 3 4 ને 5 કેટલા છે 5 વિદ્યાર્થીઓ છે જવાબમાં આપણે લખી શકીએ કે 5 વિદ્યાર્થીઓ છે બરાબર હવે પાછળના પાના ઉપર જુઓ 4 નંબરનું દાખલો આપણે જોઈશું કે હરિ સીમા ચિંકુ અને લક્ષ્મી ગૌહાટી જઈ રહ્યા છે રેલવેની એક ટિકિટનું ભાડું રૂપિયા 62 છે તો એનો આપણે પ્રશ્ન બનાવી શકીએ કે બધાની ટિકિટ માટે તેઓએ કેટલા રૂપિયા ચૂકવ્યા બધાની ટિકિટ માટે પ્રશ્ન એવો બનાવવો હોય તો બનાવી શકીએ બધાની ટિકિટ માટે તેઓએ કેટલા રૂપિયા ચૂકવ્યા કેટલા રૂપિયા ચૂકવ્યા તો આનો આપણે ગુણાકાર કરવો પડે એક ટિકિટનું ભાડું 62 રૂપિયા છે તો કેટલા જણા છે 1 2 3 4 4 જણા છે તો 64 ને આપણે 4 વડે ભાગી અથવા ગુણાકાર કરીએ તો તેનો 248 રૂપિયા જવાબ આવે કેટલો આવે 248 રૂપિયા ચૂકવ્યા હશે હવે છેલ્લું છે 5 નંબરનું 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું અને રૂપિયા 140 ચૂકવ્યા એક મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે કેટલી છે 20 રૂપિયા શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું અને રૂપિયા 140 ચૂકવ્યા તો એનો પ્રશ્ન આપણે બનાવી શકીએ કે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું કહેવાય શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું બરાબર છે આવો પ્રશ્ન બનાવી શકાય તો એમાં જવાબમાં આપણે લખીએ કે 7 મીટર જવાબમાં શું લખીશું 7 મીટર કાપડ ખરીદ્યું 7 મીટર કાપડ ખરીદ્યું આ રીતે દાખલા અને જવાબો આપેલા છે એના ઉપરથી આ રીતે પ્રશ્ન બનાવવાના છે અને શોધી શકીએ આપણે તો હવે આપણે પ્રકરણ 11 નો ભાગ 3 અને પ્રકરણ 11 પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે તમે તમારી નોટબુકમાં કૃપયા નોંધી લેજો કે પાના નંબર 129 ના ભાગાકારના દાખલાની પ્રેક્ટિસ કરવી અથવા ગણવાના છે આજે ભાગાકાર મેં કરાયા છે બધા તમારે ખાલી રકમ લખી અને જાતે સ્વપ્રયત્ને કરવાનો પ્રયત્ન કરવાનો છે અને ખાસ કરીને ઘડિયાળ મોડે કરશો તો વધારે સારું રહેશે ફટાફટ
પણ તમને દાખલા આવડી જશે।